गुड मॉर्निंग स्टूडेंट्स, प्रकरण छ भारतना सांस्कृतिक वारसाना स्थलों। अपने जुए के भारत जगत ने विविधतापूर्ण अने समृद्ध वारसानी भेट आपी छे। अने सांस्कृतिक वारसो भारतनो जे छे ए भव्य छे। सांस्कृतिक वारसो एटले आपणे जोयुं, अगाउ पण जोई गया छीए कि सांस्कृतिक वारसो एटले के मानव सर्जित वारसो, कि भाई व्यक्ति पोतानी एटले के मानवी पोतानी कूने बुद्धि चातुर्य आवडत अने कला कौशल द्वारा जे प्राप्त कर्युं के जे सर्जन कर्युं तेने आपणे सांस्कृतिक वारसो कहीए छीए। तो आपणे जे वारसानी वात करीए तो एमां आर्यथी शरू करीने शको, क्षत्रप, कुशाण, हूण, ईरानीओ, तुर्क, आरबो, अंग्रेजो, फ्रेंच, पारसीओ, मुगलो जेवी विविध जातिओ प्रजातिओ आपणा देशमां आवी अने आ बधाना वच्चे जे आदान प्रदान थयुं, आपणी एक अलग संस्कृतिनुं निर्माण थयुं, आपणी संस्कृति समृद्ध बनी। अने बहु इतिहासनी वात करीए तो पण आपणो जे वारसो छे, सांस्कृतिक वारसो, ए भव्यता धरावे छे। जेम के आपणा सांस्कृतिक वारसामां वात करीए तो भाई कई कई बाबतोनो समावेश थाय, तो एवी केटली बाबतो छे, मंदिरो छे, शिलालेखो छे, स्तूपो, विहारो, चैत्यो, मकबराओ, किल्लाओ, गुंबजो, मस्जिदो, दरवाजा, इमारत, राजमहेलो, आवा केटलाक ऐतिहासिक स्मारकों छे जेनुं उत्खनन करायेलुं होय एवा, तो एवी केटली बाबतोनो समावेश सांस्कृतिक वारसामां आपणे थयो छे। तो अहीं आपणे भारतना सांस्कृतिक वारसाना जे स्थळो छे एमां खास आम जोवा जईए तो भारतनो सांस्कृतिक वारसो पण वारसाना जे स्थळो छे ए पण घणा बधा छे, परंतु आमांथी महत्वना जे स्थळो छे तेनी आपणने बहु सरस माहिती आपी छे। तो चलो आपणे प्रकरण तरफ हवे आगळ वधी। तो भारत समृद्ध प्राकृतिक अने सांस्कृतिक वारसो धरावे छे। आपणे प्रथम प्रकरणमां पण जोई गया छे के भारत प्राकृतिक अने सांस्कृतिक वारसो धरावे छे, समृद्ध छे, भव्य छे, विविधता धरावतो छे। प्राकृतिक अने सांस्कृतिक वारसाना स्थळो निहाळવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે, ભારતની મુલાકાત લે છે। એટલે કે ભારતનો જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે તેને નિહાળવા એટલે કે જોવા માટે દેશ વિદેશમાંથી અનેક પ્રવાસીઓ આવે છે, ભારતની મુલાકાત લે છે। હવે આપણે આ પાઠમાં સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એનો પરિચય મેળવવાનો છે। તો પ્રથમ છે અજંતાની ગુફાઓ। અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે। સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે કુલ 29 ગુફાઓ આવેલી છે। આપણે તમે ધોરણ 9માં ભૂગોળમાં જોયું હશે, સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને આ જે જગ્યા છે એ ચોક્કસ આ પર્વતમાળાઓને આપણે ધ્યાનમાં લીધેલી છે ધોરણ 9માં। તો સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે। વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે। અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે, એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પકલા આધારિત ગુફાઓ। અહીંયા પણ આમાંથી બહુ બધા પ્રશ્નો નીકળે છે, એક એક વાક્યમાંથી પ્રશ્ન નીકળે છે, એટલે ખાસ કરીને તમારે ધ્યાન આપવું કે આપણા જે 16 માર્ક્સ છે એક વાક્યમાં જવાબ આપો, એમાં આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર હોય છે કે આપણું એક પણ માર્ક્સ ન જાય, આપણે એક પણ માર્ક્સ ન ગુમાવીએ તે માટે પ્રયત્નો આપણે કરવા જોઈએ। તો અહીં ઘણા બધા પ્રશ્નો નીકળે છે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે। તો વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે, પ્રશ્ન આમાંથી બી પૂછી શકે છે કે વાસ્તુકલાની દ્રષ્ટિએ અગત્યની અથવા દ્રષ્ટિએ મહત્વની ગુફાઓ કઈ છે। આ ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવી, એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજી શિલ્પકલા આધારિત ગુફાઓ। ભીતચિત્રો આધારિત ગુફાઓ, અહીંયા ચિત્રોની વાત છે ચિત્રકલાની, તો ભીતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે। આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે। અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય છે,
બે અહીંયા જુઓ કે બે ભાગની વાત કરે છે, તો ચિત્રકલા ગુફાઓના બે ભાગમાં વહેંચવામાં આવી, તો ચિત્રકલાને આધારિત અને શિલ્પકલાને આધારિત. પણ અહીંયા ગુફાઓના બે પ્રકાર પાડી શકાય છે, તેમાં છે ચૈત્ય અને વિહાર. તો ભાઈ ચૈત્ય એ શું છે? તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ છે, જ્યાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કરી શકે, ઉપાસના કરી શકે તે સ્થળ છે. એટલે ચૈત્ય ગુફાઓના અંદરના છેડે સ્તૂપ બાંધેલ હોય છે. એટલે ચૈત્ય જે ગુફાઓ છે એના અંદરના છેડે છે કે અંદરની સાઈડ સ્તૂપ બાંધેલ હોય છે. અને અહીં અને વિહારની વાત કરીએ તો વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ, એટલે કે જે ભિક્ષુઓ એટલે કે વિદ્યાર્થીઓ, એમ બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરતા હોય છે, ત્યાં રહેતા પણ હોય છે અને ત્યાં અધ્યયન પણ કરતા હોય છે. હવે છે 9, 10, 19, 26 અને 29ની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહાર છે. એટલે કે અહીંયા જે 29 ગુફાઓ છે એમાં 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, બાકીની બધી ગુફાઓ વિહારો ગણાય છે. હવે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, તેને ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન પણ થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા અને સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ રૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. હવે જો અંદર જ લાસ્ટ વાક્ય બી આપણે જોઈએ છે કે ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ રૂપ આ ગુફામાં, એટલે આ ગુફાઓની વિશેષતા આપી છે. તો ઘણીવાર તમને ચોક્કસ ના કહ્યું હોય કે અજંતાની ગુફા વિશે માહિતી આપું, પરંતુ એ પ્રશ્નને બદલીને એવું પણ લખી શકે ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ રૂપ ગુફા વિશે માહિતી આપું. એટલે કે જે ગુફા, જે ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ રૂપ જે ગણાય છે એવી ગુફા વિશે માહિતી આપો, તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે કઈ ગુફા વિશે કયા શબ્દ વાપરવામાં આવ્યા છે. તમને મોટા ભાગે આ જે 2-3 ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન આ રીતે જ પૂછે છે. એવા જો કે બીજા ઘણા ચેપ્ટર છે, સંસાધનમાં છે, કૃષિને લગતા બી ચેપ્ટરમાં બી આવી રીતે પ્રશ્નો પૂછાય છે. તો આવા જે શબ્દો છે એને ધ્યાનમાં લેવું, કદાચ ચૈત્ય અને ગુફા વિહારની વાત કરીને પણ પ્રકાર પડે કે કઈ ગુફાના બે પ્રકાર છે ચૈત્ય અને વિહાર, ને તે ગુફા વિશે વિગતવાર માહિતી આપો. તો આપણે યાદ રાખવું પડે કે અજંતાની ગુફા સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે અને એ બાબતો પરથી પ્રશ્ન બનાવીને તમને મૂકી શકે છે. તો આ રીતે દરેક ટોપિકમાં છે કે કોઈ પણ રીતે જો પ્રશ્ન બદલી શકાય છે તો પ્રશ્ન બદલીને તમારી સમક્ષ મૂકી શકે છે. તો હવે જોઈએ આપણે ઇલોરાની ગુફાઓ. તો મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહ છે. હવે 3 સમૂહ છે, એકબીજાથી જુદા એવા 3 સમૂહ છે. અહીં આપણને આપ્યું છે કે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 34 ગુફાઓ છે, એમાં જે ભાગ પાડ્યા છે એ ધ્યાનમાં લેવાની જરૂર છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1-12 નંબરની ગુફા છે બૌદ્ધ ધર્મને લગતી, પણ અહીંયા ક્રમ પ્રમાણે છે આપણને ઝડપથી યાદ રહેશે. હવે હિન્દુ ધર્મને લગતી ગુફા તો 12ના પછી 13, તો 13થી લઈને 29 નંબરની ગુફા છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે. હવે જૈન ધર્મને લગતી ગુફાઓ તો 29ના પછી છે 30, તો 30-34 નંબરની ગુફા એ જૈન ધર્મને લગતી ગુફા છે. અને કુલ 34 ગુફાઓ છે તે આપણે જાણતા હોઈએ, એટલે આ ઝડપથી યાદ રહી જાય તેવું છે. હા, ના તો ધર્મને લાઈન ટુ લાઈન યાદ રાખી દો, બૌદ્ધ, હિન્દુ અને જૈન. તો એ પ્રમાણે 1-12, 13-29, 30-34. હવે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે, એટલે કે એનું વર્ણન ન કરી શકાય તેવી અદ્ભુત છે. દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી ઈસવીસન 1000ના કાળની છે. પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. તો જો આ પરથી બી પ્રશ્ન બની શકે કે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરતી ગુફા વિશે જણાવો. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય આપે છે. તો આ પરથી પણ પ્રશ્ન બની શકે. તો આવી કેટલી બાબતો છે કે જેને આપણે બદલીને પ્રશ્નરૂપે મૂકી શકાય છે, તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એક એક વાક્યના જવાબ પણ આમાંથી નીકળે છે, એવા પ્રશ્નો પણ અહીં બને છે. હવે 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, કૈલાસ મંદિરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એની વાત કરી છે. દરવાજા અને સુંદર સ્તંભોથી સુશોભિત છે આ મંદિર. ત્યારબાદ દુર્ગમ પહાડ વિસ્તારોમાં ઇલોરાની જે ગુફાઓ છે એ કયા કાળની છે, તો ઈસવીસન 600 થી 1000ની. ત્યારબાદ વાત કરીએ તો જૈન, બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મની સમર્પિત ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર એ કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન નથી, પરંતુ તકનીકી ઉત્કૃષ્ટતા નથી, પરંતુ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ બને છે, પરિચય પણ આપે છે. તો આ રીતે પણ એની જે ખાસ વિશેષતા છે એ ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે છે એલિફન્ટાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. તેમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરાયેલી હાથીની મૂર્તિના કારણે આપ્યું હતું. અહીં ગુફાઓમાં અનેક શિલ્પકૃતિઓ કંડારાઈ છે, જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. અને સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. પ્રશ્ન એમ બી પૂછી શકે, ધારાપુરી તરીકે ઓળખાતી ગુફાઓ વિશે માહિતી આપો, અથવા 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસામાં સમાવેશ કરેલ ગુફા વિશે જણાવો. કદાચ એમ પણ પૂછી શકે કે ત્રિમૂર્તિ, સર્વોત્તમ મૂર્તિની ગણનામાં થતી ત્રિમૂર્તિ કઈ ગુફામાં આવેલી છે તેના વિશે જણાવો. આવી રીતે કોઈ પણ પ્રશ્નો તમને પૂછી શકે છે. અથવા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી ગુફા વિશે માહિતી આપો. તો કોઈ પણ રીતે આપણને પ્રશ્ન બદલીને પૂછી શકે છે. હવે જોઈએ મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. એટલે દક્ષિણ ભારતના જે પલ્લવ રાજા હતા નરસિંહવર્મન પ્રથમ, એમનું ઉપનામ હતું મહામલ્લ, અને એ મહામલ્લ ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવેલું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું. જોકે આજે આ 5 મંદિરો જ હયાત છે. 7 મંદિરોમાંથી 5 મંદિરો હયાત છે અને 2 મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા હતા, એટલે કે દરિયામાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે.
વિશ્વભરમાં ખડક શિલ્પના બે નમૂન સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ ભારતનું એક જાણીતું પ્રાચીન ભારતનું બંદર પણ હતું. એટલે અહીં પણ એની વિશેષતાઓને લઈને પણ પ્રશ્ન પૂછી શકે છે. ખાસ કરીને જે કંઈ બી આપણે અહીંયા જે સાંસ્કૃતિક સ્થળોની માહિતી લઈએ છીએ એ સ્થળ ક્યાં આવેલું છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અથવા એના નિર્માણમાં કોઈ રાજાઓનો ફાળો છે તો એ રાજાઓના નામ યાદ રાખવા જરૂરી છે. એની ખાસ વિશેષતા શું છે, એની વિશેષતા શું છે એ આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. તો અહીં આપણે આટલા સુધી લઈએ છીએ, મહાબલીપુરમ સુધી. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના સ્થળો વિશે જાણીશું. પટ્ટદકલ છે, ખજુરાના મંદિરો છે, કોણાર્કનું સૂર્ય મંદિર છે, બૃહદેશ્વર મંદિર છે અને કુતુબ મિનાર. ત્યારબાદ અનેક એવા સાંસ્કૃતિક સ્થળોની માહિતી આપણને આ પ્રકરણમાં છે. તો આજે આપણે અહીં અજંતાની ગુફાઓ, એલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને મહાબલીપુરમ વિશે જે માહિતી લીધી છે તેને સમય ન બગાડતા તરત જ તૈયાર કરો અને આગળ વધો. અને જે કંઈ બી ચાલે છે એ જ સમયે જેટલા પણ ટોપિક ચાલ્યા છે એ ટોપિકને એ જ દિવસે તૈયાર કરો જેથી તમારે પરીક્ષા સમયે કાર્ય બોજ વધે નહીં અને તમે શાંતિથી મહેનત કરીને સારા માર્ક્સ, ઝડપથી સારા માર્ક્સ મેળવી શકો. તો ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.